કોટડા સાંગાણીના શાપર વેરાવળ નજીક ટ્રેન હડફેટે એક મહિલાનું મોત નિપજ્યું હતું અને આ મહિલા સાથે એક બાળક પણ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્ટેશન માસ્તર કેતન ભેડાએ શાપર વેરાવળ પોલીસને જાણ કરતા તે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બોડીને પીએમ માટે ખસેડી હતી. મહિલાની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બાદમાં મહિલાનું નામ નેહા દેવી હોવાનું માલુમ પડ્યું હતું. મૂળ બિહારના વતની હોવાનું માલુમ પડ્યું છે. પતિ મુન્ના ઇન્દ્રજીત સાથે ઝઘડો થતાં મહિલાએ આ પગલું ભર્યું છે. બાળકીનું નામ નીલમ હોવાનું જાણવા મળેલ છે. આ બાબતે વિગતો એએસઆઈ એનવી રાઠોડ અને મુન્ના રામે આપી હતી. કેમેરામેન ભાવિક બારૈયા સાથે કલ્પેશ જાદવ, કોટડા સાંગાણી. મગજ મારી હુઆ થા ઓર ખુલ્લા ફાટક કે પાસ ગયા. હમ લોગ નાઇટ મેં સો ગયા થા. હમ લોગ કો માલુમ નહીં ચલા મેં ઓર મેરા છોકરા. ઓર નાઇટ મેં નિકળ કે ગયા ઉધર રેલવે ફાટક કે અંદર કટ ગયા. ઉસકે બાદ હમ લોગ કો તપાસ કિયા ઇધર ઉધર કી ગુસ્સા મેં કહીં ઇધર ઉધર ગયા હોગા. નહીં મિલા દો દિન તો તીસરા દિન યહાં ચોકી મેં આયા. ચોકી મેં આયા તો સાહેબ બોલતા હૈ કે વો તો રેલવે ફાટક કટી ગયા. ઉસકા ક્યા નામ થા ઓર વો કિસ વજહ સે ઘર સે નિકલ ગઈ થી? ખોટી મગજ મારી હુઆ થા ખાને પીને કે લિયે છોકરા કે લિયે. બરોબર. ઉસકો બોલ દિયા કે અગર તુમકો અપના મનમાની કરને કા હોગા તો ચલો મેં તુમકો ગાંવ છોડ દેતા હું. બસ ઇતના હી બોલા થા. બોલ કે હમ લોગ ખાના પીને ખાયા. સબ સાથ મેં સોતા હૈ. હમ ઉસ દિન ઉપર બહાર મેં સો ગયા. વો અંદર ઘર મેં સોઈ. વો કબ નિકલ કે ચલ ગઈ હમકો માલુમ હી નહીં પડા. તુમ અભી સાપર વિહાર મેં કિસ જગહ પે રહેતે હો? શિવનગર શેરી મેં. બરોબર. તુમ્હારી બચ્ચી કા ઓર પત્ની કા નામ ક્યા થા? મેરા પત્ની કા નામ નેહા દેવી ઓર બચ્ચી કા નામ નીલમ. તુમ્હારે શાદી કે કિતને સાલ હુએ થા? 7 સાલ. શાદી કે 7 સાલ હુએ થે એસા બોલો. હા, શાદી કે 7 સાલ હુએ થે એસા બોલો તુમ. શાદી કે 7 સાલ હો ગયા. તુમ્હારા નામ ક્યા છે પૂરા? મુન્ના રામ. બાપુજી કા નામ? ઇન્દ્રજીત રામ. સરનેમ ક્યા હૈ તુમ્હારે? રામ. જે 4 દિવસ પહેલાં જે રેલવેના પાટામાં સ્ત્રી કપાઈ ગયેલી અને ઈજા પામેલી બાળકી 2 દિવસ પહેલાં જે હોસ્પિટલમાં મૃત્યુ પામેલી તે માતા પુત્રીનો પતિ આજે પોલીસ સ્ટેશનમાં સામેથી આવેલ કે ભાઈ મારી પત્ની 4 દિવસથી ગુમ છે, જે અનુસંધાને મારે ગુમ સુધા લખાવવી છે. તો અમોએ તેને બધી ઓળખ આપી કે ભાઈ ટ્રેનમાં એક સ્ત્રી કપાઈ ગઈ છે અને તેની બેબી હતી જે સારવાર દરમિયાન પણ મૃત્યુ પામેલ છે. તો એને ફોટો આ બધા બતાવતા તે ઓળખી બતાવેલ કે આ તો મારી જ પત્ની છે. તો કે શું બાબતે, શું બનાવ બન્યો? તો તેણે એવું જણાવેલ છે, તે પ્રાથમિક એવું જણાવે છે કે રાતના સાંજના મંગળવારે રાત્રે જમતી વખતે બાળકોને જમવા બાબતે તેમજ શાક તીખું બનાવેલું તે બાબતે કે ભાઈ મોરું શાક બનાવ, મારું મોઢું આવી ગયું છે એવી વાતચીતના અનુસંધાને પતિ પત્નીને થોડી બોલાચાલી થયેલી અને એનો પતિ છે એ અગાસી ઉપર સુવા જતો રહેલો અને રાત્રિના આ સ્ત્રીને લાગી આવતા એની બાળકીને લઈને એકલી જઈને આપઘાત કરી લીધેલું અત્યારે તપાસમાં જણાય છે.